અમરેલી જિલ્લામાં સૌથી વધુ વાવાઝોડામાં નુકસાન જાફરાબાદ પંથકમાં થયું છે, ત્યારે આજે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સહિતનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાતે. કડિયાળી ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ દંપતીના ઘરે પહોંચ્યા હતા. તેમના પરિવારને મળી દુઃખ વ્યક્ત કર્યું હતું અને ખેડૂત પરિવારને તાકીદે સહાય મળે તે માટે સૂચના આપી. કરોડોનું નુકસાન ભોગવી રહેલા માછીમારોની મુલાકાત લીધી હતી. તાત્કાલિક વળતર સરકાર આપશે એમ જણાવ્યું હતું. બોટ એસોસિએશનના પ્રમુખને મળ્યા હતા અને શિયાળ બેટની મુલાકાત લીધી હતી. રિપોર્ટ કાળુષા કનોજિયા જાફરા. વાવાઝોડાએ ભયંકર તબાહી કરી છે. અલગ અલગ વિસ્તારમાં બાગાયતી પૂરું કરી નાખ્યું. આંબાના ઝાડ હોય, ફળીઓ હોય, આ બધો જ ઉખેડીને ઝાડો ફેંકી દીધા. ઇલેક્ટ્રિકની જેબીની લાઈનો હતી એને પણ 40-40 કેજીની લાઈનો પણ તોડીને ફેંકી દીધી છે. કેટલાય ઘરોને નુકસાન કર્યું છે. પૂરા અને ફ્રેક્ચર કાર્ડ વાળી નાખે છે. આ બેટ ઉપર જે હમણાં આવ્યા છે, આ બેટ ઉપર જે માછીમાર ભાઈઓ કામ કરે છે એમના તો બોટને બિલકુલ ટુકડા ટુકડા કરી નાખ્યા છે. ખૂબ મોંઘી 2 લાખથી માંડીને 30-40 જે સર્વે થઈ રહ્યો છે એમાં ચોક્કસ ફોન ખબર પડતો દરેકને એની બોટ કઈ સાઈડ જે હતી એની શું કિંમત હતી તેના આધારે સરકારી સ્તરના આધારે નક્કી કરશે.